દિવાળીના તહેવારો પછી અમદાવાદ જેવા રાજ્યના મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. અમદાવાદમાં 60 કલાકનો વીકેન્ડ કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે. અમદાવાદ પછી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રે 9 થી સવારે 6 સુધી કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો છે. જામનગરમાં પણ પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને કોરોનાના સંક્રમણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટેસ્ટિંગ અને સર્વેલન્સ વધારવા તથા ગાઈડલાઇનનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જામનગર શહેરમાં દિવાળીમાં કોરોનાના કેસોમાં નહિવત વધારો થયો છે. જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ હાલ કાબૂમાં છે, જેને પગલે હાલ જામનગરમાં કર્ફ્યુ લાગવાની શક્યતા ઓછી છે. કદાચ તંત્ર તકેદારીના ભાગરૂપે રાત્રિ કર્ફ્યુ લગાવે તેવું પણ બની શકે છે. દરમિયાન મુખ્યમંત્રીએ ફરીથી લોકડાઉન થવાના અહેવાલોને અફવા ગણાવ્યા છે, જેને પગલે હવે ફરીથી જનજીવન ઠપ થવાની સંભાવના નહિવત છે. આજે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં COVID-19ના સંદર્ભમાં સંબંધિત લાયઝન અધિકારીઓની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પણ ઉપસ્થિત હતા. ખાસ કરીને દિવાળીના તહેવારો પૂરા થયા છે અને શિયાળાની શરૂઆત થઈ રહી છે, એ સંજોગોમાં સંભવિત જે શક્યતા છે કે કોરોનામાં ઉછાળો આવે એ સંદર્ભમાં આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તમામ લાયઝન અધિકારીઓને પરિસ્થિતિ અને પોતપોતાના વિસ્તારોનો ફરી એકવાર કયાસ કાઢવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ટેસ્ટિંગ અને સર્વેલન્સનો વધારો કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. પ્રોએક્ટિવ સર્વેલન્સ થાય, ડોર ટુ ડોર સર્વેલન્સ થાય, નિયમિતપણે સર્વેલન્સ થાય, ધન્વંતરી રથ અને સંજીવની રથનો પણ અસરકારક ઉપયોગ થાય એ માટે તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે, સૂચનાઓ આપવામાં આવી છે. આપ સૌ જાણો છો કે માર્ચ મહિનાથી COVID-19નો સમગ્ર દુનિયામાં ઉપદ્રવ વધ્યો છે ત્યારે, અને જ્યારે હજુ કોઈ વેક્સિન શોધાઈ નથી અથવા કોઈ અસરકારક દવા શોધાઈ નથી, ત્યારે કેટલીક સાવચેતી રાખવી એ જ એકમાત્ર ઉપાય છે એ વાતને ફરી એકવાર દોહરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આઈસી એક્ટિવિટી વધારીને લોકો સુધી એક સંદેશો ફરી એકવાર પહોંચે કે માસ્કનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સિંગનો જાળવવો, બિનજરૂરી જરૂર ન હોય તો ઘરની બહાર નહીં નીકળવું, ભીડભાડ નહીં કરવી, વખત વખત હાથ ધોતા રહેવું, આ બધી જે સામાન્ય સૂચનાઓ છે આપના થકી પણ હું તમામ જામનગરવાસીઓ સુધી આ વાત પહોંચે એ પુનરાવર્તન કરવા માંગુ છું. અને કોઈ પેનિક માટેની કોઈ આવશ્યકતા નથી, ફક્ત સાવચેતીની જરૂરિયાત છે. વહીવટી તંત્રએ તમામ જરૂરિયાતો માટેની વ્યવસ્થા કરેલી છે, પૂરતી પથારીઓની પણ અહીંયા ઉપલબ્ધતા છે, એવો પણ કોઈ પ્રશ્ન નથી, મેડિસિનનો પણ કોઈ પ્રશ્ન નથી. ફક્ત ને ફક્ત સાવચેતી માટે આજની આ બેઠક રાખવામાં આવી હતી. હાલ જામનગરમાં એવી કોઈ સ્થિતિ નથી કે જેમાં તમે પછી એવી કોઈ તાકીદના પગલા લેવા પડે. જે કઈ છે એ પ્રોએક્ટિવ પગલાઓ અમારે લેવાના છે અને લોકોએ સાવચેતી રાખવાની છે. હાલ તુરંત એવી કોઈ વાત નથી. કલેક્ટરશ્રીએ પણ મેં આજે જ છાપામાં વાંચ્યું છે કે બહુ સાચી રીતે એમણે કીધું છે કે અત્યારે એવા કોઈ સંજોગો નથી કે જેના માટે એવા કોઈ પગલા લેવા પડે. જામનગરના અમુક વિસ્તારો વડતલ ચોક, ચાંદની ગલીમાં 4 વાગ્યા પછી બહુ ભીડ હોય છે અને છેલ્લે 11 થી આ તકલીફ છે. ભલે કર્ફ્યુ નો લગાડો તો કઈ નહીં, પણ કમસે કમ 5-6 કલાક બંધ રાખો, કા વ્યવસ્થા એવી ગોઠવો કે બહુ માણસો ભેગા ન થાય, એવું કઈ પ્લાન કરો. આજે પોલીસ અધિકારી શ્રી પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા અને આ બધી સૂચનાઓ પણ એમને આપવામાં આવી છે કે જેથી કરીને જે સાવચેતીના પગલા માટેની જે કોઈ સૂચનાઓ આપવામાં આવી છે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, ભીડભાડ નહીં કરવી, એ બધાનો અસરકારક અને સારી રીતે અમલ થાય માટે પણ પોલીસ અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી છે. સર, એમને એના પૂછવું છે કે એ વિસ્તાર બંધ કરવા તરફ કોઈ તમારો પ્રયાણ છે? હાલ તુરંત એવી કોઈ વાત નથી. શક્યતા તો એ જ છે કે અસરકારક પગલાઓથી એ સ્થિતિનું નિવારણ થઈ શકશે. ટેસ્ટિંગ વધારવા માટેની પણ સૂચનાઓ આપેલી છે આપણે, અને યુપીએસસી દીઠ ઓછામાં ઓછા 50 જેટલા ટેસ્ટ ડેઈલી થાય અને એ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ વધુ ટેસ્ટિંગ થાય એ માટે આપણે આજે જ સૂચનાઓ આપી છે. તમામ દવાઓનો જથ્થો પૂરતું એ બાબતમાં કોઈ ચિંતાનું કારણ નથી. એન્ટીજન, આરટીપીસીઆર તમામ કીટ્સ અવેલેબલ છે, એ કોઈ ઇશ્યુ નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક પરિવારની 12 વર્ષ અને 8 મહિનાની તરુણી પર દુષ્કર્મ થતા સર્વત્ર ખળભળાટ મચ્યો છે. પીડિતાએ ગોકલપર ગામના 32 વર્ષીય રાજા લખમણભાઈ
કણઝારિયા નામના શખ્સે એક વર્ષ સુધી તેની સાથે બળજબરી કરી ડરાવી ધમકાવી વારંવાર દુષ્કર્મ કરી હોવાની આપવીતિ પરિવારને કહી હતી. આ મુદ્દે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો છે. આરોપી પરિણીત છે તથા બે સંતાનનો પિતા છે. આરોપી પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે. લોકડાઉનમાં અમદાવાદ જ્યારે કોરોનાનું હોટસ્પોટ હતું ત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાંથી ડોક્ટરોને અમદાવાદની હોસ્પિટલોમાં કોવિડ ડ્યુટી સોંપવામાં આવતી હતી. અમદાવાદ ફરજ બજાવી જામનગર પરત ફરેલા ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા હતા, જેને પગલે જીજી હોસ્પિટલના ડોક્ટરોને અમદાવાદ મોકલવાનો વિરોધ થયો હતો. આખરે અનેક રજૂઆતો પછી આ સિલસિલો બંધ થયો હતો. દિવાળી પછી અમદાવાદમાં થયેલા કોરોના વિસ્ફોટને પગલે ફરીથી જીજી હોસ્પિટલના 12 ડોક્ટરોને અમદાવાદમાં ફરજ સોંપવામાં આવી છે.